માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે. સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ માર્કશીટ પણ મેળવી શકશે. બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે વડોદરા શહેરમાં 8500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વડોદરા શહેરના 9 કેન્દ્રો પર 40 શાળાઓમાં પરીક્ષા યોજાઈ હતી. આજે 8500 વિદ્યાર્થીઓનું આ પરિણામ જાહેર થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે રીતે વિદ્યાર્થીઓ ધીરે ધીરે શાળાએ હાલમાં આવી રહ્યા છે, ઓનલાઈન પરિણામ તે ચેક કર્યું છે, જે બાદ હાલમાં તમામ વિદ્યાર્થીઓ હાલમાં શાળા તરફ આવી રહ્યા છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ વાલીઓ આપણી સાથે હાજર છે, આપણે એમની સાથે વાત કરીશું. હજી તમારું આ પરિણામ આવ્યું છે, કેટલું પરિણામ આવ્યું છે અને કેવી રીતે આજે તમારું પરિણામ આવ્યું છે, કેટલું પરિણામ આવ્યું છે? મારા 99.71% અને 91% આવ્યા છે. જે રીતે તમે મહેનત કરી હતી, કયા પ્રકારની મહેનત કરી હતી કે તમે આ પરિણામ લાવ્યા? પહેલાં તો મેં ગોખવાનું શરૂ નહોતું કર્યું, પહેલાં મેં ટાઈમ મેનેજમેન્ટથી કામ કર્યું છે. પહેલાં તો મેં જોયું કે જે છેલ્લા 10 વર્ષના જે ગુજરાત બોર્ડનો ટ્રેન્ડ છે, કેવી રીતે પેપરમાં એ લોકો પૂછે છે, કેટલું એપ્લિકેશન બેઝ આવે છે, કેટલું એ લોકો થિયરિટિકલી પૂછે છે, એ હિસાબથી પહેલાં ચાલુ કર્યું. ક્લાસ ટીચર્સ જોડે, પ્રિન્સિપલ જોડે, સિનિયર્સ જોડે પણ ખાસી વાત કરી હતી, એ લોકોએ પણ સારું ગાઈડન્સ આપ્યું હતું. અને મેઇન ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ મેં મારો એવી રીતે કર્યો કે મેં બહાર ફરવા પણ ગયો છું, પિક્ચર પણ જોયા છે, સોશિયલ મીડિયા પણ યુઝ કરી છે, ગેમ્સ પર રમી છે, સાથે સાથે ભણ્યો પણ છું. તમે આ પરિણામથી તમારા પરિણામ કેટલા સંતુષ્ટ છો અને તમે આગળ ભવિષ્યમાં શું કરવા માંગો? પરિણામથી ખૂબ જ સંતુષ્ટિ મળે છે, કારણ કે જે એક્સપેક્ટેશન હતી 365 દિવસ પહેલાં જે સ્ટાર્ટ થયું હતું અમારું, ત્યારે જે એક્સપેક્ટેશન, જે ટાર્ગેટ સેટ કરીને હું નીકળ્યો હતો, એ પૂરેપૂરું અચીવ થયો છે. ઉલ્ટીકના 5 માર્ક વધારે આવ્યા છે મારા. તમે ભવિષ્યમાં આગળ શું કરવા માંગો? હું ભવિષ્યમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ કરવા માંગુ છું. આપણી સાથે કેટલાક વાલીઓ પણ હાજર છે, એમની સાથે વાત કરીશું. આજે જે તમારા જે બાળક છે એનું પરિણામ આવ્યું છે, તમે એના પરિણામથી કેટલા સંતુષ્ટ છો? હું ખૂબ જ સંતુષ્ટ છું, કારણ કે મારા છોકરાએ જે ગોલ એચિવ નક્કી કર્યું હતું એ એણે આજે એચિવ કરી લીધું છે, અને એ એની રીતે જ આગળ વધતો હતો. એને મારે કોઈ દિવસ કહેવું નહોતું પડતું કે તું આ કર, એના ટાઈમે એ એની રીતે બધું કામ કરી લેતો હતો, વાંચતો હતો, રમવા પણ જતો હતો, ટીવી પણ જોતો હતો, બધું જ એ પ્રોપર કરતો હતો. તમારો કેવા પ્રકારનો સહકાર રહેલો આ પરિણામ આવો? હા, અને પેરેન્ટ્સનો, એઝ અ પેરેન્ટ્સ મેં એને બહુ સપોર્ટ કર્યો છે, એઝ અ ખાવા પીવાની બાબતમાં છે, પછી એને જે જાગવાનું હોય, ઊંઘવાનું હોય, એ બધી રીતે મેં એને બહુ પ્રોપર સપોર્ટ કર્યો છે. જે આપણે અન્ય વિદ્યાર્થી પણ અહીં હાજર છે એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે તમારું પરિણામ આવ્યું છે, તમારું કેટલું પરિણામ આવ્યું છે? હું વંદિત કરું છું, મારું પરિણામ 92% અને 99.87% છે. તમે તમારા પરિણામ, આ જે પરિણામ આવ્યું છે, આટલું સારું પરિણામ આવ્યું છે, તમે કેવા પ્રકારની મહેનત કરી? મહેનત કરેલી, આખા વર્ષ દરમિયાન મહેનત કરેલી, અને મહેનતમાં એવું નથી કે ખાલી ગોખવાનું જ હોય છે, વાંચવાનું અને સમજવાનું વધારે પડતી હોય છે. બાર સાયન્સમાં સમજવાનું વધારે હોય છે, એમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. સ્માર્ટ વર્ક અને હાર્ડવર્ક બંને જોઈએ છે, અને રેગ્યુલર ટેસ્ટ એ હેલ્પફુલ થાય છે આપણને. તમે ભવિષ્યમાં હવે આગળ શું કરવા માગો? આગળ કેમિકલ એન્જિનિયરિંગ કરવા માગું છું, MSU માંથી. તમારા બાળકનું આ પહેલાં આવ્યું છે, તમે કેવા પ્રકારનો સહકાર આપતા હતા? આ પહેલાં લાવવા પછી તમારો કેટલો ભાગ? એ પ્લાનિંગ ઇસકી રહેતી હતી, હમ તો કેવલ સપોર્ટ કરતી હતી, કેમકી હમ તો જોબ પર નિકલ જાતી હતી, સુબહથી શામ કો આતી હતી, તો પૂરા પ્લાનિંગ કરતા હતા, ઉસકો કેવલ હમ સપોર્ટ કરતી હતી. ઓર ઇસકા એક સિસ્ટર એસી વાળા, વો ભી ઇસી સ્કૂલ મેં પહેલે રેન્કર્સ થા, તો ઉસકો મોટિવેટ કરતી હતી, ઉસકા નતીજા આજ હમારે સામને હૈ. જી, આપ જે વિદ્યાર્થીઓ જે ઓનલાઈન પરિણામ જોઈને ધીમે ધીમે શાળા તરફ આવી રહ્યા છે, આ વિદ્યાર્થીઓ એમનું જે પરિણામ છે તેને સંતુષ્ટ છે, અને વિદ્યાર્થીને એવું કહે છે કે હાર્ડ વર્ક અને પરિશ્રમથી આ પરિણામ લાવી શકાય છે. જે ગોખવાનું હોય છે એ ગોખવાથી આ પ્રકારનું પરિણામ આવી શકતું નથી.